મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે પૂછવું છે કે તમારા દીકરા અનુજને જ્યારે બ્રેનસ્ટ્રોક આવ્યો ત્યારે એક પિતા તરીકે તમારી મનોદશા કેવી હતી? આવી સ્થિતિમાંથી ગુજરાતના ગરીબ માતા પિતા પસાર થાય છે અને એકલા સુરેન્દ્રનગરમાં એક વર્ષમાં 700 જેટલા અનુજો ખાંડની નીચે દબાઈ જાય છે, ત્યારે કલ્પના કરો તેમના માતા પિતાની સ્થિતિ શું હશે. મારે તે વિશે તમને વાત કરવી છે. નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ. મારે વાત કરવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે. મારે ભૂપેન્દ્ર પટેલને એક સવાલ પૂછવો છે. આ સવાલને કોઈ પણ જુદા અર્થમાં ન લેવામાં આવે, આ સવાલને ટીકા સમજવામાં ન આવે. આ સવાલ એક સંવેદનાથી ભરેલો સવાલ છે. આ સવાલમાં ચિંતા છે, આ સવાલમાં પ્રેમ છે, આ સવાલમાં વેદના છે. મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવું છે કે તમારા દીકરા અનુજને જ્યારે બ્રેનસ્ટ્રોક આવ્યો ત્યારે તમે કઈ મનોદશામાંથી, કઈ પીડામાંથી, કઈ વેદનામાંથી તમે અને તમારો પરિવાર પસાર થયો હશે? તાત્કાલિક તમારા દીકરાને સારવાર પણ મળી રહી? તમે મુખ્યમંત્રી ન હોત તો પણ આ સારવાર મળી રહી હોત, કારણ કે તમારી પાસે આર્થિક સંપન્નતા ઈશ્વરે આપેલી છે, જેના કારણે તમે તેને એક સારી સારવાર અપાવી શક્યા હોત. અમને એ પણ ખબર છે કે જ્યારે વધુ સારવારની જરૂર પડી ત્યારે તમે મુખ્યમંત્રી હોવા છતાં સ્વખર્ચે તમારા દીકરાને મુંબઈ એરલિફ્ટ કરીને લઈ ગયા અને સારામાં સારી સારવાર મળી. આજે અનુજ ખૂબ જ સ્વસ્થ થયો છે, આને પણ ઈશ્વરની કૃપા અને મહેરબાની કહેવાશે. પણ હવે તમે આખા ગુજરાતના પિતા સમાન છો, કારણ કે તમે અમારા મુખ્યમંત્રી છો. અમે બધા જ, એટલે કે આ રાજ્યના 6.5 કરોડના જ્યારે તમે પિતા છો ત્યારે અપ્રત્યક્ષ રૂપે અમારી સ્થિતિ અનુજ જેવી છે. અમે બધા જ અનુજની ભૂમિકામાં છીએ. અમારી સાર સંભાળ, અમારી ચિંતા, અમારી વેદના તમારે સમજવી પડશે. અમને સાચવવાની જવાબદારી તમારી છે. હું અને મારા સાથી તુષાર બસિયા ગળું ફાડી ફાડીને થાકી ગયા છીએ તમારી સરકારને, તમારા તંત્રને જગાડવા માટે. વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતના બેફામ ખનિજ ચોરી થઈ રહી છે, તેના કરતાં પણ સૌથી અગત્યનું એવું છે કે કુદરતને લૂંટનારા લોકોને માટે માણસની કોઈ કિંમત નથી. ભૂપેન્દ્રભાઈ, અમારે કહેવું છે ગળું ફાડી ફાડીને અમે થાકી ગયા, હવે તો અમારી સ્વરપેટી પણ અમને સાથ ન આપે એટલો બધો ત્રાસ અમે અમારા શરીર અને અમારા મનને આપ્યો છે. કારણ કે એક માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં આ ખાણમાં કામ કરતા ગરીબ માણસો, પહેલાં તો આ ખાણ ગેરકાયદેસર છે અને આ ખાણમાં કામ કરતા ગરીબ માણસો માર્યા જાય છે. 700 એટલે કે રોજના 2 લોકો આ ખાણોમાં મૃત્યુ પામે છે. આ તમારી સરકાર છે, આ તમારી પોલીસ છે, આ તમારું ખાણ ખનિજ ખાતું છે. મને ખબર છે કે ગુજરાતની પ્રત્યેક ઘટના માટે મુખ્યમંત્રીને જવાબદાર ન ઠેરવી શકાય, ચોક્કસ. પણ જે વ્યવસ્થા તમે ઊભી કરી છે, જે વ્યવસ્થા આપણી બંધારણે ઊભી કરી છે, એ ગુજરાતની અંદર એક DGP પણ છે, ગુજરાતની અંદર એક SP પણ છે અને SPના તાબામાં પોલીસ થાણા પણ છે. આ પોલીસની પણ જવાબદારી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ અને જ્યારે જ્યારે કાયદો અને વ્યવસ્થા તોડનારા એવી વ્યવસ્થા ઊભી કરે કે ફરિયાદી પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે, ત્યારે પોલીસની જવાબદારી છે કે ગુનેગારને શોધી તેને નશ્યત કરવામાં આવે. કારણ કે આ 700 લોકો અકસ્માતમાં નથી માર્યા જતા, આ 700 લોકોની હત્યા થાય છે. પૈસાની લાલચમાં, બેદરકારીની લાલચમાં આ લોકો માર્યા જાય છે. આ જવાબદારી ખાણ ખનિજ વિભાગની છે. ખાણ ખનિજ વિભાગના કમિશનર IAS અધિકારી ધવલ પટેલ ખૂબ પ્રમાણિક છે. પણ મને થાય છે કે ધવલ પટેલની આ પ્રમાણિકતાને શું ધોઈ પીવાની છે? બેફામ ચોરીઓ થઈ રહી છે અને બેફામ ખાણ ખનિજ ખાતું હપ્તા લઈને કામ કરી રહ્યું છે અને માણસો મરી રહ્યા છે. હપ્તા લો ત્યાં સુધી અમને કંઈ વાંધો નથી, કારણ કે તમે સરકારી અમલદાર છો, તમારા ખાતાને હપ્તા લેવાનો અધિકાર છે. પણ માણસ મરી રહ્યો છે, માણસની પણ ચિંતા થતી નથી? એક વખત વિચાર કરો કે આ તમારો જ દીકરો માર્યો ગયો છે તો?
વર્ષોથી પોલીસ પણ કામ કરે છે ને વર્ષોથી પોલીસ પણ પૈસા લે છે, પણ પોલીસમાં એવા અમલદારો પણ છે જે મોતના પૈસા લેતા નથી. આ ખાણ ખનિજ ખાતાના અધિકારીઓએ ને આ પોલીસે શીખવું જોઈએ કે મોતના પૈસા તો નાલો માણસ મરી રહ્યો છે, અને નિશાસા તમને ખાક કરી નાખશે. તમારા ઘરમાં આવેલો આ નિશાસાઓ ને મોતનો પૈસો તમને ને તમારી પેઢીઓને સુખી નહીં થવા દે. બંધ કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમને ફરી અંતમાં એટલું જ કહું છું, આ કોઈ વ્યક્તિગત આરોપ નથી, આ વ્યક્તિગત ટીકા નથી, માત્ર અનુજવાળી ઘટના તમને એટલા માટે મેં યાદ કરાવી કે તમે આખી ઘટનાને વ્યવસ્થિત સમજી શકો. હું કયા પરિપ્રેક્ષ્યમાં તમને આ કહી રહ્યો છું, આ તમારા ખાણ ખનિજ વિભાગના કમિશનર ધવર પટેલને તમે જગાડો અને એમને દોડાવો કે આ બંધ કરો. આ કુદરતને ના લૂંટશો, કુદરતને લૂંટશો તો કુદરત રૂઠી જશે, અને પછી કુદરત તમને નહીં છોડે. તમારી સંપત્તિ, તમારા પૈસા, તમારી તાકાત, તમારી ઊંચી ઇમારતો પણ ધરાશે થઈ જશે જ્યારે કુદરત નારાજ થશે. અને આ મોતના પૈસા લેવાનું બંધ કરો, માણસ મરી રહ્યો છે. આ પોલીસ અમલદારોને અને આ ખાણ ખનિજ વિભાગને કહેવું છે કે એકબીજાને ખો આપવાનું બંધ કરો, આ અમારું કામ નથી તેમ કહીને ન ટાળો. માણસનું કામ છે એટલે તમારું જ કામ છે. માણસ જીવાડશો તો ઈશ્વર તમને પણ જીવાડશે. જોઈએ અમારી આ સ્ટોરીની અસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ક્યાં સુધી થાય છે, કારણ કે ખાણ ખનિજ વિભાગ આમ પણ તેમનો છે. જોઈએ ખાણ ખનિજ વિભાગના કમિશનર ધવલ પટેલ પણ આ દિશામાં કેટલા એક્શન મોડમાં આવે છે, અને અમે આ સ્ટોરી કરીએ માટે કોઈ એક્શનમાં આવે એવું અમે ઈચ્છતા પણ નથી. અમે સ્ટોરી કરીએ કે ન કરીએ, આ ગુજરાત બચે, આ ગુજરાતમાં રહેનાર બચે, તેના માટે સરકારે તો કામ કરવું જ પડશે. કારણ કે અમે ગુજરાતને જેમ પ્રેમ કરીએ છીએ એમ તમે પણ ગુજરાતને પ્રેમ કરો છો એની અમને ખબર છે. આખા ગુજરાતની અંદર આ પ્રકારની ખનિજ ચોરી ચાલી રહી છે. કોમેન્ટ બોક્સમાં આ વિશે અમને લખો, અમને મોકલો, કારણ કે અમારું કામ સરકાર સુધી તમારી વાત પહોંચાડવાનું છે. અમે ગુજરાતનો અવાજ છીએ કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ. તો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. હું ફરી એક નવા વિષય સાથે તમારી પાસે પાછો આવીશ. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.